નસવાડી તાલુકાના આમતા સાકરના કાચા રસ્તા ઉપર મજૂર બળીને જતી જીપ પલટી મારતા 11 મજૂરો ઈજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે બીજા બનાવમાં પોચબા ગામે ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માત થતા 16 લોકોને ઈજાઓ પામી હતી, તો આ બે અકસ્માતમાં 27 લોકોને ઈજા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રથી મજૂરી કામ કરવા મજૂરો સૌરાષ્ટ્ર ખાતે જવાના માટે નર્મદા નદીમાંથી બોટ મારફતે નસવાડી તાલુકાના કુપ્પા ગામે આવ્યા હતા. ત્યાંથી ખાનગી જીપમાં બેસીને સૌરાષ્ટ્ર જવા માટે નીકળ્યા હતા. તે વખતે નસવાડી તાલુકાના આમ તો સાંકરપીના કાચા રસ્તા ઉપર જીપ પલટી મારતા 11 મજૂરોને ઈજા થઈ હતી. તમામને 108 મારફતે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે બીજા બનાવમાં સાગબારા તાલુકાના ભવરી સવાર ગામના 16 જેટલા લોકો સખતર ઉમરવા ગામે સ્મશાન વિધિમાં સામાજિક પ્રસંગે આવ્યા હતા. તેઓ પરત જઈ રહ્યા હતા. તે વખતે તેઓને પિકઅપ જીપને પેવર બ્લોક ભરેલા ટેમ્પાએ ટક્કર મારતા પિકઅપ જીપ પલટી મારી હતી, જેમાં 16 લોકોને ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે ઈજાગ્રસ્તોએ ભારે રોકકર મચાવી હતી. આસપાસ ગામના લોકો દોડી આવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી. તેઓને નસવાડી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તોમાં 6થી વધુ લોકોની હાલત ગંભીર હોવાથી તમામને રિફર કરવામાં આવ્યા હતા. લારકા પઠાણ, ZSTV, નસવાડી. કાકા, તમે કયા ગામથી આવ્યા હતા અને ક્યાં ગયા હતા અને શું ઘટના બની? અમે ભવરી સાવર તાલુકો સાગબારાથી આવ્યા હતા. 17 ઉમરવા ગામે મયતમાં ગયા હતા. ત્યાંથી ફરતા પોચંબા ગામે સામસામે ગાડી ટકરાવી. એમાં કેટલા લોકોને વાયુ? એમાં 16-17 જણ જેટલાને ઈજા થઈ. અત્યારે નસવાડી સામૂહિક આરોગ્યમાં લેવામાં આવ્યો છે. ઓકે, શું નામ તમારું?